પડધરી તાલુકાના વિશામણ ગામે જૂની પોલીસ અરજીનો ખાર રાખીને ડાંગરા ગામના શક્તિસિંહ જાંબા જાડેજા સહિતના 25 જેટલા શખ્સોએ મનસુખભાઈ ગોરધનભાઈ ભંડેરીની વાડી પર હુમલો કર્યો હતો. તલવાર, છરી, લાકડી, ધોકા સહિતના તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હુમલામાં વાડીમાં બેઠેલા 5 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં રામજીભાઈ મેંદપરા અને ડાયાભાઈ બુસાને વધારે ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જેમાં રામજીભાઈની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ હિંસક ટોળાએ ખૂની હુમલો કર્યા બાદ વાડીએ રહેલા 4 મોટરસાયકલો પણ સળગાવી નાખ્યા હતા. આ બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. 25 તારીખે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો હતો, એની અમે સાંજે 6 વાગે 25 તારીખે અરજી આપેલ. 25 તારીખે અમે અરજી આપેલ સાંજે 6 વાગે. તે પછી ના 2 દિવસ બાદ કાંઈ ફરિયાદ FIR ફાટી નહોતી અને અમે અમારા અહીંયા મકાને બેઠા હતા નિરાતથી 5 થી 6 જણા અને ખાટલા ઉપર બેઠા હતા. અમને આવો કાંઈ ખ્યાલ નહીં. આ અરજીનો ખાર રાખી અને એ 25 થી 30 જણા હુમલો કરેલ, પાઇપ, ધોકા, તલવારું આ બધી વસ્તુ લઈ અને અચાનક હુમલો કરી અને અમારા 2 જણને ગંભીર કરેલ છે. એક અમારા ભાગિયા છે, અમારે ખેતી વાવતા હતા એ, અને એક અમારા બીજા ગામના ભાઈ છે ભેગા અમારા હતા એ. અમારી 5-4 બાઇક સળગાવી દીધી છે અને 2 બાઇકને હાવ ડેમેજ કરી નાખી છે.